નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાન વિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો, ગુજરાતી વર્ણ પરિચયમાં આપણે આજે પાના નંબર જોઈએ. કેટલા પાના નંબર ઉપર? 40મા પાના નંબર ઉપર. બરાબર, બધા ગુજરાતી વર્ણ પરિચયની બુક કાઢશે અને મારી સાથે બધા શબ્દ લખશે. ચલો, પતંગ બતંગ ચગાવીને બધા મજા આવી રહી હશે ને? હા, અગાસી ચડાવશો ને બધા? સરસ. ચલો, હવે આપણે શું કરવાનું છે? વર્ણ પરિચયમાં પૂરવાનું છે. ચલો, પહેલાં આપણે વાંચીશું સૃષ્ટિના. ખાલી જગ્યામાં પૂરતો અક્ષર લખી અને શબ્દ બનાવો. કૌંસમાંથી અક્ષર પસંદ કરવાનો છે. તમને ખાલી જગ્યા આપેલી છે, એમાં કૌંસમાં તમને અહીંયા શબ્દો આપ્યા છે, એમાંથી કયો શબ્દ અહીંયા મૂકીએ તો આખો શબ્દ બને આપણે જોવાનું છે. તમારા મમ્મીને તમારે પૂછવાનું, તમને હજી ખબર ન પડે એટલે વિડીયો જોવાનો અને મમ્મીને કહેવાનું, મમ્મી આ કઈ રીતે શબ્દ મૂકવાનો છે. બરાબર. ચલો, અહીંયા શું આપ્યું છે? જ અને ર. તો આપણે આખો શબ્દ બનાવવો હોય તો આપણે કયો અક્ષર લેવાનો? તો અહીં લો રાખીએ, લો લઈએ તો આપણે ચાલે, લો જ ર થાય એટલે એક શબ્દ બને નહીં. રી રાખીએ તો પણ એક શબ્દ બને નહીં. હવે આપણે કયો શબ્દ લેવાનો રહેશે? હા, ગા. કયો શબ્દ લેવાનો રહેશે? ગા. આપણે ગા લઈએ એટલે ગા જ ર થઈ જાય. તો અહીં આપણે કયું લખશું? કરી અને બાજુમાં કાનો કરવાનો છે. ગા જ ર આખો શબ્દ બની ગયો. ત્યાર પછી બાજુમાં જોઈએ તો બીજો શબ્દ કયો આપ્યો છે? ખુ અને સી. તો વચ્ચે આપણે કયો શબ્દ મૂકશું? હા, લ મૂકશું. ન ચાલે, લા ચાલે, ખુ લ સી થાય. આપણે કેમ બોલીએ? ખુ ર સી. તો કયો શબ્દ મૂકશું આપણે? ર મૂકશું. મૂકશું ને, અહીંયાથી ર લેવાનો છે, અહીંયા મૂકવાનો છે, ખુ ર સી. એ રીતે આપણે જોઈએ તો જો અહીંયા કયો, અહીંયા કયો શબ્દ મૂકશું? અહીંયા ચાર અક્ષરનો શબ્દ આપ્યો છે. કયો શબ્દ બનશે? ક. તો પછી ક ડી યાડ. તો આપણે અહીંયાથી કયો શબ્દ લેશું? ડી લેશું ને. ટા લઈએ તો ચાલે? ક ટા યાડ. તો હાલે એક શબ્દ બને નહીં. તો આપણે બને રસવાય ડી લેશું. બરાબર, ક ડી યાડ બની ગયો આખો શબ્દ. ત્યાર પછી નીચે જોઈએ આપણે પીચ કારી. હોળીમાં લ્યો ને તમે પિચકારી, ઉડાડો ને રંગ. હું કયો શબ્દ મૂકવાનો આવશે અહીંયા? તા મૂકીએ તો ચાલે? ન ચાલે. પીચ કાતા. તો હાલે કે શબ્દ બને? ન બને. એટલે આપણે કયો શબ્દ અહીં લેશું? રી. પીચ કારી થઈ ગયો આખો શબ્દ સરસથી. ચલો, ત્યાર પછી જોઈએ મ પછી શું મૂકશું આપણે? પ મૂકીએ તો ચાલે? મ પ ઈ. તો એ શબ્દ બને નહીં, સારું જ ન લાગે, લાગે મ પ ઈ. કયો શબ્દ આવશે? આપણે મકાઈ ખાઈએ ને, ભાવે ને બધાને તમને મકાઈ. હા, અહીં આપણે કયો શબ્દ મૂકશું? મકાઈ. બરાબર. આ રીતે જોઈએ તો આપણે બાજુમાં શું છે? હા, સરસ મજાનું ફ્રૂટ આવ્યું, ભાવે ને બધાને? કયું ફ્રૂટ આવ્યું? હા, સફરજન. તો આપણે આમાંથી કયો શબ્દ મૂકવું લેવું પડશે? ફ લેવો પડશે. કયો લેવો પડશે? ફ લેવો પડશે. બરાબર, અહીંયા આપણે ફ લઈએ એટલે આખું સફરજન આપણું બની જાય, સફરજન. ત્યાર પછી અહીંયા જોઈએ આપણે. ચલો, સગડી. આપણે શું બનશે? કયો શબ્દ બનાવવાનો છે? સગડી. તો આપણે કયો શબ્દ લેશું? ડ લેશું? ન ચાલે. હા લેશું? ન ચાલે. કયો લેવો પડે? દ. તમે તો સગડી જોઈ નહીં હોય. જોઈ છે કોઈએ? અમુકના ઘરે હશે, અમુકે તો સગડી જોઈ ન હોય, ગેસના ચૂલા જ જોયા હોય. સગડી થઈ ગયું. ત્યાર પછી ફરકડી. કયો શબ્દ બનાવવાનો છે? ફરકડી. તો આપણે કયો ડી ક્યાં છે આમાંથી? આ ચાર શબ્દમાંથી જોવાનું. અહીંયા છે ડી તો કે ના, અહીંયા છે તો કે ના, અહીંયા છે હા. ચલો, આખો શબ્દ બની ગયો આપણો, પર ક ડી બની ગયો. ચલો, ત્યાર પછી અહીંયા જોઈએ આપણે કુહાડી. તો આપણે ક્યાં છે કુ? તો ક્યાંય પહેલો જ અક્ષર છે એટલે આખો શબ્દ બની ગયો કુહાડી. ચલો, અહીંયા આપણે ક લખીને નીચે કરી નાખવાનું, કુહાડી. એ રીતે આપણે અહીંયા જોઈએ અતિશય. કયો શબ્દ બનાવવાનો છે? અતિશય. આમાંથી તો અતિ આપણે ગોતવું પડશે ને. અહીંયા છે
કે નહીં અહીંયા છે તો કે હા તો અહીંયા આપણે લઈ લઈએ અતિશયો ચલો અહીંયા આપણે શું લખશું તો કે જીરાફ શું લખવાનું છે જીરાફ થઈ ગયું લાંબી ડોકવાનું જીરાફ જોયું તમે બધા હમ હવે ચલો અહીંયા શું આવ્યું તો કે ગિરનાર તો આપણે આમાંથી ના ગોતવાનો છે અહીંયા છે તો કે નહીં અહીંયા છે તો કે હા આખો શબ્દ બની ગયો ગિરનાર જોયું ને જૂનાગઢમાં છે ગિરનાર પર્વત હમ ચલો ત્યાર પછી આપણે હવે શું કરવાનું છે નીચેના શબ્દ વાંચો અને લખો આ શબ્દ તમને દીદીએ નોટબુકમાં લખાવી દીધા છે એક વખત નોટબુકમાં તમને લખેલા છે બરોબર હવે આપણે વાંચીને લખવાના છે ચલો પહેલાં શું છે ટાઢો જો બધા એ નોટબુકમાં તો લખા જશે એટલે આમાં લખવાના જ છે ટાઢો પડે છે ને ત્યાં ટાઢો વિધિ વિધિ જો વાર લાગે તો વિડીયોને સ્ટોપ કરી દેવાનો પછી આમાં જોઈને જ લખવાનું છે એટલે તમારે કાંઈ વિડીયાની જરૂર પડે નહીં ચોપડીમાં જ આપેલા છે બરોબર ચલો મીઠાઈ મીઠાઈ ત્યાર પછી વટાણા વટાણા ત્યાર પછી વહાણો વહાણો ત્યાર પછી મિનિટ ત્યાર પછી શું આવશે મિનિટ ચલો અહીંયા આપણે લખશું મી એની બાજુમાં ની અને એની બાજુમાં ટપાલીનો મિનિટ બરોબર ચલો ત્યાર પછી કુમાર શું લખશું કુમાર શું લખશું આપણે અહીંયા કુમાર કુમાર ચલો ત્યાર પછી છાલો જો વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે ચાલો મિહિર મિહિર ત્યાર પછી ટુકડી ટુકડી ત્યાર પછી અનાજ શું લખશું અનાજ અનાજ ચોખા મગ ઘઉં એ બધાને શું કહેવાય અનાજ કહેવાય નિશાનો નિશાનો ત્યાર પછી દુકાનો દુકાનો એક એક શબ્દ લખતું જવાનું અને વાંચતું જવાનું ગરીબ ગરીબ ત્યાર પછી દાણા શું લખીશું દાણા દાણા કાનાવાળો શબ્દ આવ્યો ધાણી ત્યાર પછી ખુમારી ખુમારી ત્યાર પછી ચલો ત્યાર પછી બટન બટન ત્યાર પછી પરબ વાંચતું જવાનું છે તમારે જો આ તો સાદા સાદા જ શબ્દો છે એટલે આવડે ને ઓલા ના આવડે તો મમ્મીને પૂછવાનું તિરાડો ચલો તિરાડો ત્યાર પછી દીકરી દીકરી ચલો પાના નંબર 40 ઉપર આપણે જોયું ચાલો પેજ નંબર 40 ઉપર આપણે જોયું હવે આપણે પેજ નંબર 41 ઉપર જોઈએ આપણે શું છે પેજ નંબર 41 ઉપર તો કે આડા અવળા અક્ષરો બરાબર ગોઠવી અને સાચા શબ્દ લખો એ તમને આવડે નહીં જો એક નમૂનો આપ્યો છે પણ તો એ તમને ફાવે નહીં એટલે એ આપણે કરવાનું નથી એના ઉપર બધાએ આવી રીતે ચોકડી કરી દેવાની છે ત્યાર પછી નીચેના શબ્દો વાંચી અને સૂચના પ્રમાણે લખો એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કારણ કે અહીંયા ઉપર તમને શબ્દ આપ્યા છે એક શબ્દ આપ્યો છે એ તમને લખતા આવડે પણ આ ડાવડા છે એ તમને ગોઠવતા આવડે નહીં બરોબર એટલું આપણે કરવાનું છે ચલો ધન્યવાદ.